માટે સૌ પ્રથમ વખત વેણુનાદ કરી સૌ બ્રજભક્તોને બોલાવ્યા ત્યારે ત્યાંની રાસ સ્થળી એટલે કે ચંદ્ર સરોવર જે સારસ્વત કલ્પના વૃંદાવનનું સ્થાન છે ત્યાં સૌ બ્રજભક્તો આવ્યા ત્યારે એ ટાઈમે શ્રી યમુનાજી ત્યાં જળ સ્વરૂપે બિરાજતા હતા કાળક્રમે પાછળથી તેમનો પ્રવાહ બદલાઈ ગયો હવે એ ટાઈમે શ્રી પ્રભુએ વિચાર કર્યો કે જ્યાં સુધી કોઈ મારા વસ્ત્ર આભૂષણો એ જે મારા શ્રીઅંગ ઉપર ધારણ કરેલા છે ત્યાં સુધી તે મારી પ્રભુતા ધારણ કરેલી રહે છે પણ જો જ્યાં સુધી એ મારા શ્રીઅંગ પર ધારણ કરેલા હોય તો ત્યાં સુધી રાસનો આનંદ ન આવે અને જો રસમાં સમાનતા પ્રગટે તો એ માટે એ પ્રભુતારૂપ આ વસ્ત્ર અને આભૂષણો કોઈ સાચવે તો હું રાસનો આનંદ લઈ શકું તો આમ વિચારી શ્રી પ્રભુએ સૌ વ્રજભક્તોને આ વાત કરી તો હવે સૌ વિચારવા લાગ્યા પણ દરેકને રાસનો રસાનંદ માણવો હતો તો રાસનો રસાનંદ માણવા તો તે કુળની લાજ લોકલાજ છોડીને આવ્યા હતા તો હવે એનાથી વંચિત કેમ રહેવાય તો દરેક વિચારવા લાગ્યા કોઈ સ્વેચ્છાએ તૈયાર ન થયું કે આપણે ઠાકોરજીના વસ્ત્ર અને આભૂષણો સાચવશું હવે કોઈ તૈયાર ન થયું તો એ વ્રજભક્તોના સુખ માટે શ્રી યમુનાજી ત્યાં પધાર્યા અને તેમણે સ્વામી અને સેવકના બંનેના સુખનો વિચાર કર્યો અને વિનંતી કરી હે કૃપાનાથ જો આપ આજ્ઞા આપો તો આપના વસ્ત્ર અને આભૂષણો હું સાચવીશ તેમના તત્સુખના આવા ભાવથી શ્રી પ્રભુ અત્યંત પ્રસન્ન થયા અને એમના સ્વહસ્તે શ્રી યમુનાજીને પોતાનો મુકુટ કાચનીનો શૃંગાર ધરાવ્યો અને આ શૃંગાર ધારણ કરતા જ શ્રી યમુનાજી સાક્ષાત શ્રી કૃષ્ણ જેવા લાગવા માંડ્યા અને શ્રી કૃષ્ણ પણ આ તેમનું સ્વરૂપ જોઈ મુકુટ કાચનીના શૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજીનું સ્વરૂપ જોઈ પ્રભુ અત્યંત પ્રસન્ન થયા અને શ્રી પ્રભુએ આજ્ઞા કરી આપ આ જ શૃંગાર ધરી અને મારી પાસે પધારો અને બિરાજો શ્રી પ્રભુની આજ્ઞા શ્રી યમુનાજીએ શિરોધાર્ય કરી એટલે કે પાલન કર્યું અને શ્રી યમુનાજી પણ ત્યારથી જ મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરે છે એક બીજો પણ એવો પ્રસંગ છે કે જેમાં શ્રી યમુનાજી શા માટે મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરે છે એ બતાવવામાં આવ્યું છે તો કે એક વખત શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજી બિરાજ્યા હતા હવે શ્રી ઠાકોરજીએ શ્રી રાધિકાજીએ ઠાકોરજીને વિનંતી કરી હે કૃપાનાથ હું રોજ માન કરું અને આપ મને મનાવો છો તો આજે મને એવી ઈચ્છા થાય છે વિપરીત લીલા કરવાની ઈચ્છા છે કે આપ માન કરો અને હું આપને મનાવું સવે શ્રી ઠાકોરજીએ કહ્યું પ્રિયાજી આપ માન કરો તે યોગ્ય છે કારણ કે આપ તો સ્ત્રી છો માન કરવું એ સ્ત્રીનો સ્વભાવ છે પણ માન છોડાવવું એ પુરુષનો સ્વભાવ છે પણ પુરુષોને માન કરતા ન આવડે અને જો છતાં કરે તો એને સ્ત્રી જલ્દી છોડાવી નહીં શકે તો આવી લીલાની હઠ ન કરો હવે શ્રી રાધિકાજી તો માન્યા જ નહીં અને હઠ પર અડી ગયા કે ના ઠાકોરજી આપ માન કરો હવે તો રાધિકાજી ત્યાંથી ઉઠ્યા અને માન કરી અને બીજી નિકુંજમાં જઈને બિરાજ્યા શ્રી રાધિકાજીએ ઘણા ઘણા પ્રયત્નો કર્યા પણ તેમનું માન છૂટ્યું નહીં આથી તેઓ હવે ચિંતાતુર થયા કે ઠાકોરજી તો સાચો કહેતા હતા કે આપ મારું માન નહીં છોડાવી શકો તો હવે તેઓ ચિંતાતુર થયા તો તે જ વખતે શ્રી યમુનાજી ત્યાં પધાર્યા અને તેમને કારણ પૂછ્યું માનનું તો શ્રી રાધિકાજીએ શ્રી યમુનાજીને કોઈ ઉપાય કરવા માટે હવે વિનંતી કરી કે હવે ઠાકોરજીનું માન હું કઈ રીતે છોડાવું ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું તમે ચિંતા ના કરો મને શ્રી ઠાકોરજીના વસ્ત્ર અને આભૂષણ ધરાવો અને એ વિપરીત રૂપમાં જોઈ અને ઠાકોરજી જરૂર પ્રસન્ન થશે અને માન છોડશે હવે એમની વાત માની અને શ્રી રાધિકાજીએ સ્વહસ્તે શ્રી યમુનાજીને મુકુટ કાચરીના શૃંગાર ધારણ કરાવ્યા અને પછી તો શ્રી યમુનાજી ઠાકોરજી પાસે પધારતા અને આ સ્વરૂપે જોઈને ઠાકોરજી પ્રસન્નતાથી હસી પડ્યા અને માન છોડ્યું હવે આ જે પ્રસંગ છે એ ગહરવનની લીલાનો પ્રસંગ છે આપણે આરતીમાં ગાઈએ છીએ કે બીજો જ અંતરો આવે છે ગહરવનનો જે અંતરો આવે છે એ આ લીલાને જ અનુરૂપ છે
કે જેમાં શ્રી ઠાકોરજીએ યમુનાજીએ શા માટે મુકુટ કાસરીના શ્રીંગાર ધારણ કર્યા હતા. શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજીએ શ્રી યમુનાજીને એ શૃંગાર સદા માટે ધારણ કરવાની આજ્ઞા કરી. આથી શ્રી યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ મુકુટ કાસરીનો શૃંગાર ધારણ કર્યો છે. નંદદાસજીના છે, એનાનું 17મું પદ જોઈએ તો કે છે કે ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જોએસી છાંડીની જ ધામ વિશ્રામ ભૂતલ પીઓ. તો શ્રી યમુનાજીએ પોતાના ભક્તો ઉપર એટલી બધી કૃપા કરી છે કે તેમને ખાતર આ ગૌલોકનું ધામ પણ છોડી દીધું છે અને આપણા માટે થઈને શ્રી આ ભૂતલ ઉપર બિરાજ્યા છે. અને જે પોતાના ભક્તો છે એને ગોલોકની ભગવદ્ લીલાના ભૂતલ ઉપર પ્રગટ દર્શન કરાવે છે. પરમ પરમારથ કરત હે સબન કો દેત અદ્ભુત રૂપ આપ જૈસી. અને પોતાના ભક્તોને પોતાના સમાન અલૌકિક સેવા ઉપયોગી જે દેહનું દાન કરે છે. અને નંદદાસજી શું કહે છે કે મેં તો આપ શ્રીની આવી જે કૃપાળુતા જે જાણી છે કે આપ એટલા કૃપાળુ છો, એટલા માટે જ મેં તમારા ચરણ પકડ્યા છે. અને શું કહે છે કે એક રસના કહા કહો વિશેષી, કે આ એક જીભથી હું આપના કેટલા ગુણગાન ગાઈ શકું. આજે તૃતીય વિલાસ અને છે તૃતીય વિલાસ કિયો શ્યામા જુ પ્રવીણ. અને આજના સખી છે શ્રી વિશાખાજી અને આજની મુખ્ય સામગ્રી છે પાસુંદી. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી છે. જય શ્રી કૃષ્ણ.